કેમ છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 માં આપણે 17મો પાઠ સંસ્કાર શ્રીમંતાઈ અને એક કુટુંબ કથા છે એના લેખક છે તંદુરીકા કાપડિયા. આપણે આગલા ભાગમાં આગલા પાઠમાં આપણે જોયું કે કેવી રીતે જગવંતદાસ પૈસધર્મણ હતા અને કેવી રીતે એમણે પોતાના કુટુંબ માટે કેટલું જવજળ કેટલું હતું. પછી એમને શું થયું કે એમને દાદા કોટ આવી અને એમાં એમને બધું બહુ નુકસાન થયું અને એ એમને બંગલા ગાડી બધું એમને એ કરીને નાના મકાન લેવા જતું રહેવું પડ્યું. બાકીનું આપણે અત્યારે આ બીજા વિડીયોમાં જોઈએ. કાંઈ દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે? કામકાજી પછી કેવા લાગે? તમારી ઉંમર પણ ક્યાં એવી છે કે તમે કામ કરો? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સોમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. અસર આપવા આપી પછી ગયા અંદર ત્યારે સુમોહન વિરસ્તા ત્યાં અંદર મળ્યો. ઓહો દર્શના બેન, ઘણી દિવસ થી કઈ અસર તમે આ વોઇસ અહીંયા આવ્યા પૂછવા માટે. સુમોહન હા, ત્યારે બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નહીં નોકરીમાં આનંદ છે ને? કે છે કે બહાર ગામ ગઈ હતી? કામકાજ કેવું છે? નવી નોકરીમાં આનંદ છે કે? આનંદ તો છે દર્શના બહેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો હોય રકાબો તો ના જ જાય ને. પછી કીધા શું કહેવા માંડે કે આનંદ તો બહુ દર્શના બહેન છે મને તો, કેમ કે અમેરિકા જઈને ભણી આવ્યો એટલે રકાબો તો ના જ જાય ને, રકાબો ના જ જાય. પણ એક વાત છે, એના મોં પર વિચાર દેખાઈ જશે કે એને ક્યારે ક્યારે એમના એના ચહેરા ઉપર દુઃખની લાગણી જોવા મળી. એક વાત મને બહુ દુઃખ થાય છે કહેવા માંડે, યાર આ પ્રીતિ પર મારી બહુ જ આશા હતી. પ્રીતિ છે એ બહુ આશાથી મને કહે છે એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. એને ડૉક્ટર બનાવી હતી અને અમેરિકા ભણવા મોકલવી હતી. પણ તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. ભણવા બહુ હોશિયાર, મારા કરતાં વધારે. મને હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય થશે તે કરિયાણે આપીશ. અસર કહેવાય મારી નાના નાના નાની બહેન છે, આ નાનકડી બહેન છે, શક્ય તેટલી સારા સારી ઊંચી ઊંચા ઊંચી શક્ય તેટલી ભણાવીશ એમને, અથવા એટલી કેળવણી આપીશ, શિક્ષણ આપીશ. પણ હવે સ્થિતિ રહી હતી, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે સ્થિતિ રહી નથી. મને થાય છે કે હું આજે મોટો એટલે મને સગવડ મળી ગઈ, હવે સ્થિતિ બદલાઈ. એમાં સવાલ તો એ જ કહેવાનું ને કે હું મોટો છું ને મને સગવડ મળી, મને નાની બહેનને આ તકલીફ બધી આવી બધી એમાં બહેનને તો એ લાભ મળ્યો નહીં, એટલે બીજે સગવડ આવે મારે સહન થવા બધું આવ્યું. સહન તો સામાન્ય રીતે મોટા કરે એ મારા નાની તો પણ કે છે મોટા બધાની મોસ્ટ ઓફ જોવા જઈએ તો મોટા સહન કરે. એ મારાથી નાની તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો, દસનો અવાજ ભીનો થઈ, મારાથી નાની તો પણ કે સહન કરવાનો એના ભાઈનો અવાજ ધીરો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમ સભર વાણી જોઈને મારા દુઃખમાં પણ ઘણા ઉભરાઈ આવ્યું. કહે છે કે આ પ્રેમ સભર વાણી જોઈ તો જે દુઃખ હતું એ દુઃખ જોઈને એના દિલમાં જે વેર પ્રત્યેનો જે ભાવ હતો એ જોઈ મને બહુ જ કરુણા થઈ, મને બહુ જ દયા આવી કે શું થયું. આ હું બોલી કાયમી સુમનભાઈ સંયમોથી પરાજિત ન થાય અને મુશ્કેલ સામે ઝૂકી જવા બદલે લડત આપે એનું નામ જીવન. કે છે મુશ્કેલી આવે, દુઃખ આવે, તકલીફ આવે તો પણ મુશ્કેલ સામે ઝૂકવા નહીં, મુશ્કેલ સામે ડરવા નહીં, ઘબરાવા નહીં અને લડત આપવા, સામનો કરવાનો એનું નામ જ જીવન. તમે આ પુરુષાર્થ છો પણ વિદેશાની ચિંતા, તમે આટલા મહેનત કરનાર છો વિદેશાની બીક. આ શબ્દ જોઈએ આપણે વિલા માટે કરમાવું, પાય થવું એટલે હારી જવું, પુરુષાર્થ એટલે મહેનત કરનાર, ખર્ચ આપણે એટલે આણીને સમયે અને આણા પર એટલે દમ અથવા ડોળ. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું સાચું કે જો ભાભી દુઃખ છો કે કશું દુઃખ થાય છે, સુખી છો કે કશું દુઃખ થાય છે? એટલે ભાભી જો ચોખા વીણતા હશે તો એણે કહ્યું કે ભાભી સાચું કહેજો, પણ સુખી છો કે દુઃખી? તો દુઃખ થાય છે. તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉપલા ભાભી બોલ્યા, અરે બહેન તમે પણ શું એમ માનો છો કે બગીઓને ગાડી મોટર ગાડી માણસ શું કાપી શકે? તો ભાભી કહેવા લાગ્યા કે શું બગીઓને ગાડી શું કાપી શકે? મોટર ગાડી છે આપણને શું કાપે? બગીઓ મોટર ગાડી એવું કશું હતું નથી. અરે કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજે નોકરી પર થાકીને આવે અમે જમી લઈએ પછી રાતે બે ઘડી વાતો કરતા જે શિવાળ મળે છે પેલા પાર્ટી ક્લબને મંજૂરો ક્યાંય ન મળતો. કહે છે કે સાંજે સમયે જ્યારે નોકરી પર થાકીને આવે છે અને પછી અમે જમીએ છીએ વાતો કરીએ છીએ એ બધી એવો આનંદ છે એ પહેલાં જે પાર્ટી ક્લબોમાં હતો એવો આનંદ હતો
એવો આનંદ, એવો આનંદ બરાબર ના હતો, અત્યારનો આનંદ છે અમારો, બંને મળીએ વાતચીત કરીએ, આ સમય મળે છે, એ બધું ખરેખર અમને અત્યારે એનો આનંદ છે અમને. પણ અંશ તો મનમાં રહે છે, તો મનમાં દુઃખ રહે છે. આ સુધી ઘરકામ કરવાથી એટલે કપડો ફાવટ આવી હતી, આ સુધી ઘરકામ નથી કર્યું એટલે કામ કરતા મુશ્કેલી પડે છે, તો ફાવટ નથી આવી, એટલું આવી ફાવટ ફાવતું નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે, કામ કરે બહુ વાર લાગે, કામ ના કરે કામ કરતા બહુ વાર લાગે થાય છે. પહેલાં થોડું કર્યું હોત તો આજે આટલો વખત એ પાછળ ન જાત, પહેલાં કામ કરીએ તો કામ થાય, પછી ના કરેલું હોય તો એક દિવસ માથે પડે તો પછી તકલીફ પડે, એટલે કહે છે પાછળ પહેલાં કામ કરે તો આજે આવું ન થાય. અને આજે મને બહુ વખત લાગે છે તો હું પણ થોડું પણ કમાઈ એના બોજને હલકો કરી શકત, કે જો હું બી કમાતી હોત તો અમને કામમાં મદદ કરત, કે બોધ અમને હલકો કરત એમનો, બસ આટલો શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમય મને આ કામની ફાવટ આવી જશે, કહે છે કે મને મનમાં દુઃખ થયા કરે છે કે હું બી ભણ્યા હોત, કામ કામ મને આવડતો ઝડપતો હોત તો અત્યારે અમને કામમાં મદદ કર. મનમાં એ વાત દુઃખ પણ થાય છે કે થોડા સમય મને કામની જે ફાવટ આવી ગઈ છે, તો કહે છે કે હું પછી હું કોઈ શાળા એક એમ કામ કરવા જઈશ, કે મને તું કામમાં ઝડપ આવી જશે, કામ આવી જશે વાર કરવું, તો પછી હું ઝડપથી કામ કરીશ, શાળામાં પણ કામ કરવા જઈશ. પાર્વતીબેન મારા ફ્રેન્ડને હમણાં જ ઊભા થયા હતા, મને જોતા બોલ્યા આવ દર્શના તું આવે છે તો મને તો ગમે છે, કહે છે કે આજે મારા ફ્રેન્ડને ઊભા થયેલા, એટલે કે ચાલ દર્શન તું આવી છે મને બહુ ગમે છે, હું તો હવે એટલી એટલી એકલી પડી ગઈ છું, પ્રીતિ કોલેજમાં જાય ને ઉપરા તો ઘરકામમાં મને અડવા દુધારતી હતી, એટલી પડી ગઈ છું, પ્રીતિ પ્રીતિ છે કોલેજ જાય છે, ઉપરા ઘરકામમાં મને કામ નહીં કરવા દીધું, એટલે કે છે મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે ના બા અમે બધું કરીશું, અમે રહેવા દો પછી આખો દિવસ કરું છું, મિલનને મૃણાલ તૈયાર કરું તો પણ ના પાડે છે, કે બધું કરીશું રહેવા દો, તમે બે શાંતિ જશો આરામ કરો, એમ મને આખો દિવસ કરવાનું કામ કરવા દેતા નથી, કહ્યું મને એ હસી કેવો સિદ્ધાર્થ સાસુ તમે આવી બહુ કાંઈ સજાથી નથી મળતી, કે તમે બહુ સિદ્ધાર્થ છો કે તમને આવી સારી બહુ મળે, તમને કામ નહીં કરે, તમને આરામ કરવા આપશે, એ મારી નજીક આવી હતી, મેં સ્વરે બોલ્યા એ તું શું માને છે કે મારું નસીબ છે, કે છે તું એવું માને છે કે મારું નસીબ છે, માને છે એ તો છે દાદાજીના પુણ્યનું બળ, દાદાજી છે એમણે જે પૂર્ણ કર્યો છે તો એને પુણ્ય મળે આવી બહુ મને મળી છે, મને ખબર છે દાદાજી દિલમાં ભગવાન બેઠા છે, જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે ખોટું કામ એમણે કર્યું નથી, કહે છે કે એમને મનમાં ભગવાન બેઠા છે દિલમાં, આ જિંદગીમાં કોઈ શબ્દ ખોટું કામ કર્યું જ નથી, ખોટું વચન બોલ્યા નથી, ખોટું કોઈ પણ શબ્દ ખોટું બોલ્યા નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈ ખોટું કશું કહ્યું નથી, કોઈને કોઈ તિરસ્કાર નથી કર્યો, કોઈ તિરસ્કાર હડધૂત નથી કર્યા, ભગવાનની સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી, ભગવાન બધું લઈ લીધું, મારી સંપત્તિ લઈ ધન દોલત મંગળ કરે બધું લઈ લીધું, પણ અમને ઘણી મોટી આશીષ આશીષ આપી છે, ઘણો બધો આશીર્વાદ આપ્યો છે, પણ શું કેટલું થાય છે બધાએ આ મુશ્કેલી દિવાળા કંઈક કંઈક કામ ઉપાડી લીધું ને હું એટલી રહી ગઈ, કહે છે કે મને દુઃખે વાત થાય છે બધાએ પોતાના કામ ઉપાડી લીધું પણ મને કામ મને કશું કહેવા નથી એટલે હું એટલી પડી ગઈ છું, મને થયું કપડાં સીધા શીખવું સંચો વસાવી શકાય, કે કપડાં સીધા સીધા શીખી આવડી જાય મને તો હું પછી સીવો સીવો સંચો લઈ આવો એ વસાવો ઘરમાં, પણ ડૉક્ટરે કહ્યું હતું કે આંખે ઝાકક આપે આવે છે ઝાકક આવે છે એટલે આંખનું કોઈ પણ કામ તમને કરશો જ માં, કે છે આંખમાં તો ઝાકો દેખાય છે, ડૉક્ટરે કીધું આંખનું કોઈ કામ કરવાનું નહીં તમારે કહ્યું છે, દવા થઈ જાય ચશ્મા લેવા પડશે, દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે, ખરી ટાકે વિધ્ધ ઊભું થયું છે, બસ આટલું ના હોત તો કશી ખોટ નહોતી, કાંઈ સમજાયા દુઃખ મુશ્કેલી ઊભી જશે, બસ આટલું ના હોત તો કદી મુશ્કેલી ના પડત. બાજી પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છો, બાજી બાજી પ્રીતિ હાથ પકડી ગયા, તું તો બહુ ભાગ્યવાન છે જે ઘરમાં લોકોમાં આટલી કતર ભાવના પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય તેના પ્રેમની સુવાસ સાચે તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી છે, કે પ્રીતિ તું ખરેખર ભાગ્યશાળી છે કે લોકો આજે ઘરમાં કરતર ભાવના હોય બીજા પણ પોતાના માટે ઘસી ઘસીને આપવાની ઝંખના હોય પ્રેમની સુવાસ વધે અને આપણા ઈર્ષા આવે એ એ ખરેખર ભાગ્યવાન બનાવી દે છે, કે મારી સામે આનંદી જો પ્રીતિ બોલી કરતર ભાવના હું તો એને શ્રીમંતાએ કહું છું, કરતર ભાવના હું શ્રીમંતાએ કહું છું કે શ્રીમંતાએ તો વસ્તુ આરંભ હતો, બંગલો ગાડી લોકર ચાકર બધું બહાર દેખાવ હતો, આડામાં હતો ખોટો ભપકો હતો, બહારની ચીજ બહાર દેખાવાની વસ્તુ હતી ખાલી, સાચી શ્રીમંતાએ તો એ સૌના દિલમાં વસી છે, ખાસ સાચી શ્રીમંતાઈ ધર્માન તો કોને કહેવાય છે, એ દિલમાં વસી આપણે બીજા હૃદયમાં આપણે વાસ કરીએ છે, સંસ્કાર શ્રીમંતાઈ ખાસ સંસ્કાર શ્રીમંતાઈ છે, એમનો હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન થયા પછી અમે સી રીતે અમારા ઘરની એ સમાયતા એ આનંદ એ જ અકાળે લાવી શક્યા હોત, કહે તો એટલે કે આટલી બધી મુશ્કેલી પડી
આટલું બધું પડ્યું તો પણ સંસ્કાર મળશે, સંસ્કાર ખોયા નહીં. આથી ખોટ પડી, આટલું પતન થયું, આટલું મોટું, તો પણ અમે ઘરમાં જે સમાયતા છે, ઘરમાં જે તકલીફ છે, બધું જે એક રાખથી સમજી ભેગા થઈ રહીએ છીએ, અને અમારે કોઈ પણ અંદર અંદર કોઈ જાતની અમારા અંદર બીજી કોઈ દુષ્પ્રભાવ નથી કે કોઈ એ બધી ભેદભાવ નથી, બધા સંપીને અમે ઘરનું કામ કરીએ છીએ. હર્ષથી મેં પ્રેમનો હાથ દબાવ્યો. ઘણા મોટા ઘરની સ્વામીની છું, બની છું. પ્રેમથી કહે છે કે ખૂબ ખુશ થઈને મને હાથ દબાવી કહે છે, કારણ કે હું મોટા ઘરની સ્વામીની બની છે, એટલે કે મોટા ઘરની તું બહુ બની છે. એટલે આ પ્રમાણે અહીંયા આગળ આપણે શબ્દ જોઈએ. પહેલાં કે આગળ પડે દંભ અને ઢોળ, દંભ અને ઢોળ સમાયતા એટલે એકરા અને સહમતી, સ્વામી એટલે માલિકા, ઘરે તો માલિક બનીશું, માલિકા બનીશું. રૂઢિપ્રયોગમાં અવાજ ભીનો થઈ જવો, એ દુઃખથી હૈયું ભરાઈ આવતા ગળગળા થઈ જવું. હમણાં ભરાઈ આવી રાખી છે, દયા આવી, બોજ હલકો કરવો એટલે જવાબદારી ઓછી કરવી, પોતાને ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું. પ્રમાણે પાઠમાં આપણે જોયું કેવી રીતે કે મુશ્કેલી આવે છે જીવનમાં, સુખ દુઃખ આવ્યા કરે છે, ચડતપડતી આવ્યા છે, તો પણ અહીંયા આગળ આખું આ જે સંસ્કાર શ્રીમંત પાઠમાં આપણને એક એક સભ્ય છે એ કેવી રીતે એકબીજાનો વાંક કાઢ્યા વગર, નિરાશ થયા વગર પોતાના ભાગે જે કર્તવ્ય આવે છે એક સાથે બધા ભેગા થઈને પોતાનું કાર્ય કરે છે, કર્તવ્ય કરે છે, બીજા મદદરૂપ થાય છે, ને એ કોઈ જાતનું લોકો વચ્ચે કુસમ નથી અને કોઈ જાતનો ભેદભાવ નથી, અને આ પ્રમાણે સંસ્કાર શ્રીમંતાઈ એને કહેવાય. તો બીજા મિત્રો જીવન સુખ આવે દુઃખ આવે તો પણ કોઈ દિવસ આપણે ગભરાઈ જવું ના જોઈએ, અને જીવનમાં જો મુશ્કેલી આવે તો ખરેખર સામનો કરવો જોઈએ, બીજાને મદદ થવું જોઈએ. હવે આ પાઠ પૂરો કરીએ છીએ અને PDF આવશે તો તમે એને ત્યારથી લખજો, સીડબલ્યુમાં ટિપ્પણ લખજો, અને સીડબલ્યુ જે મોકલીએ સ્વપોતીમાંથી લખશો. થેન્ક યુ.